ड्रग्स दूषण पर चर्चा विचारणा तो जोवा मळी हती, परंतु ये तो गुजरात में जे ड्रग्स झड़पायुं हतुं तेने लईने एक चर्चा हती। पण हवे सवाल ए थतो होय छे कि अत्यारे यूथ जे अत्यारे जे मार्ग उपर जई रह्युं छे, जे क्यांक अत्यारे यूथना जे यूथ अत्यारे एम कहेवाय कि ड्रग्सना बंधाणी थई गया छे, તેમને અત્યારે આવતું જે ડ્રગ્સ વગર ચાલતું નથી તેવી બાબત પણ સામે આવતી હોય છે। પણ હવે આ યૂથમાં અને તેમાં પણ મહિલાઓની સંખ્યામાં વધારો થયો છે તે બાબત સામે આવી છે। 5 વર્ષમાં 20 કરોડના ડ્રગ્સ સાથે 32 મહિલા સહિત જે 520 જે ઝડપાયા છે તેવી માહિતી સામે આવી છે। છેલ્લા 2 વર્ષમાં ડ્રગ્સના ધંધામાં મહિલાઓની સંખ્યામાં જે સતત વધારો થયો છે તે બાબત સામે આવી છે। હવે સવાલ એ થતો હોય છે કે જે ડ્રગ્સની આદતની વાત કરવામાં આવે તેને જે છોડવું હોય, નો ડાઉટ બહુ જ મુશ્કેલ છે, પણ થઈ પણ શકે છે, પણ એ ક્યાંક જોવા મળતું નથી, તેના માટે અત્યારે સવાલ યથાવત જોવા મળતો હોય છે। ડ્રગ્સની આદત ન છૂટતા મહિલાઓ ડ્રગ્સના ધંધામાં જોડાતી હોય છે તેવી બાબતમાં સામે આવી છે। 2019ની વાત કરીએ તો જેમાં 27 કેસ નોંધાયા હતા, 2020માં 15, 2021માં 41, 2022માં 60 અને 2023માં 52। ક્યાંક આંકડો 2022 કરતાં ઘણો ઓછો જોવા મળી રહ્યો છે તે બાબત અત્યારે હાલ તો યથાવત છે, પણ જે અત્યારે મહિલાઓની જે સંખ્યા છે એ દિન પ્રતિદિન અત્યારે હાલ તો જે વધી રહી છે તેવી બાબત સામે આવી છે। પુરુષોની વાત કરવામાં આવે તો 2022માં 172 જેટલા હતા, સામે મહિલાઓ 10 જ હતી। 2023માં પણ એ જ સંખ્યા જે સામે આવી છે। પણ હવે સવાલ એ થતો હોય છે કે અત્યારે હાલ તો ડ્રગ્સ કેરિયર તરીકે જે અત્યારે મહિલાઓની સંખ્યામાં વધારો થયો છે, આ મહિલાઓની સંખ્યામાં જ્યારે ડ્રગ્સના બંધારણની જે સંખ્યા વધી છે તે હવે ક્યારે ઘટશે, તેના લઈને હવે સવાલ યથાવત છે। આ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવી છે। આ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવા માટે મારી સાથે જોડી ગયા છે ડૉક્ટર ડિમ્પલબેન રામાણી, કે જેઓ આસિસ્ટન્ટ પ્રોફેસર છે મનોચિકિત્સક વિભાગના સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના। સાથે સાથે કૃણાલભાઈ શાહ આપણી સાથે જોડી ગયા છે કે જેઓ સામાજિક કાર્યકર્તા છે અને ડ્રગ્સને જે અત્યારે તમામ જે યુથ છે એ અત્યારે તો બંધાણી ન થાય તેમાંથી અત્યારે તો બહાર આવે તેના માટેના ઘણા બધા સેશન પણ તેઓ કરતા હોય છે। સાથે કશિશ કાપડી આપણી સાથે જોડાઈ ગયા છે કે જેઓ યુથ એક્ટિવિસ્ટ છે, જે આપ ત્રણનું સૌથી પહેલા તો સ્વાગત છે। થેન્ક યુ। સૌથી પહેલો પ્રશ્ન ડિમ્પલબેન આપને, કે જ્યારે ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં ક્યાંક અત્યારે ડ્રગ્સના બંધાણીઓની સંખ્યામાં વધારો તો થયો છે। મેં આ પહેલાં પણ એક ચર્ચા વિચારણા કરી હતી કશિશ અમારી ડિબેટમાં જતા તેમની સાથે મેં ચર્ચા કરી હતી, પણ હવે ડિમ્પલબેન સવાલ એ થતો હોય છે કે આ ડ્રગ્સ જે ગુજરાતમાં આવે છે, ચલો તેને તો અત્યારે રોકી શકાય છે, ગુજરાત જે પોલીસ છે તેમના દ્વારા ઘણી સારી એવી અત્યારે તો કામગીરી હાથ ધરવામાં આવે છે, પણ હવે આ મહિલાઓની સંખ્યામાં જે વધારો થયો છે, સૌથી પહેલો મારો પ્રશ્ન એ કે આ મહિલાઓની સંખ્યામાં સતત વધારો કેમ જોવા મળી રહ્યો છે? વ્યક્તિ કોઈ પણ પ્રકારની લતમાં જ્યારે ચડી જાય છે તો એમાં કાઢવો એ મુશ્કેલ હોય છે, નો ડાઉટ। તમે જમણા વાત કરી, નશો કોઈ પણ પ્રકારનો હોઈ શકે, એ આલ્કોહોલ નો હોય, સિગારેટ નો હોય, તમાકુ નો હોય, પરંતુ આ વાત જે છે ડ્રગ્સ ની છે, તો ડ્રગ્સ એ કોઈ નાનું મોટું વ્યસન નથી। અને એમાં પણ હવે અત્યાર સુધી આપણે એવું સાંભળતા હતા કે ભાઈ પુરુષોમાં જે છે ડ્રગ્સ નું પ્રમાણ જોવા મળતું હોય છે, છોકરાઓમાં ડ્રગ્સ નું પ્રમાણ જોવા મળતું હોય છે, અને હવે તો ખાસ કરીને આ સમયમાં યુવક અને યુવતીઓમાં જે ડ્રગ્સ નું પ્રમાણ એ ધીમે ધીમે જે વધતું ગયું છે એની કોઈ સીમા નથી। પરંતુ આજે આપણામાં આધુનિક ટ્રેન્ડમાં એવું કે છે કે ભાઈ છોકરા છોકરી એક સમાન છે, નો ડાઉટ સમાન હક છે જે બધાને મળવા જોઈએ, છોકરાઓને જે હક મળે છે છોકરીઓને મળવા જોઈએ, જે છોકરીઓને હક મળે છે છોકરાઓને પણ મળવા જોઈએ, પરંતુ જે યુવતીઓમાં જે ડ્રગ્સ નું પ્રમાણ છે એ કેટલે અંશે યોગ્ય, આજે એક સવાલ એ પણ છે, જે ન જ હોવું જોઈએ એ યુવક હોય કે યુવતી હોય, પરંતુ આ જે દેખાદેખીની ભાવના જે જાગૃત થાય છે આજની યુવતીઓમાં મહિલાઓમાં, કે જેમાં એવું કે છે કે ભાઈ આજે મારે રૂપિયા બનાવવા છે, તો કે ભાઈ હું એવો તે કયો ધંધો કરું કે જેથી કરી હું રૂપિયા જે છે કમાઈ શકું, તો ઘણા ખરા માણસો જે છે, ઘણી ખરી સ્ત્રીઓ જે છે પોતાના જીવન નિર્વાહ માટે એ પોતાના પોતાના જ જીવનનો દુરુપયોગ કરીને ડ્રગ્સના લરવાળે જે છે ચડી જાય છે, જેમાં સ્ત્રીઓ પણ હોઈ શકે યુવતીઓ પણ હોઈ શકે। અને હું તો કહું કે અમારા ધ્યાનમાં તો એવું બી આવેલું છે કે ભાઈ હવે તો છોકરાઓ નાના નાના છોકરાઓ પણ ડ્રગ્સના રવાળે જે છે ચડતા જાય છે, તો જેનું કારણ એ ખાસ કરીને
એક જિજ્ઞાસા, પેલા તો કોઈ પણ વસ્તુનો જ્યારે આપણને લત લાગે છે ત્યારે એનામાં એક પ્રકારની જિજ્ઞાસા હોય છે કે ભાઈ ડ્રગ્સ ખરેખર શું છે, એ જાણવાની એક વૃત્તિ જે છે એ થાય છે, અને ધીમે ધીમે આ લત જે છે એ ટેસ્ટમાં ફેરવાય છે, અને આ જ ટેસ્ટ એ આપણને એક નશામાં ફેરવી નાખે છે. તો આ યુવતીઓમાં, મહિલાઓમાં, છોકરાઓમાં આનું ડ્રગ્સનું પ્રમાણ જે છે દિવસે દિવસે વધતું જાય છે, જે ક્યાંક ને ક્યાંક એક પ્રકારે દેખા દેખી નું પ્રમાણ કે ભાઈ એક વ્યક્તિ લે છે તો ભાઈ હું શા માટે ન લઉં. અને બીજી વાત એ કે ભાઈ આજનું સ્ટ્રક્ચર આપણે જોઈએ તો બધાને હાઈફાઈ જિંદગી જ જીવવી છે, તો શું હાઈફાઈ જિંદગી જીવવા માટે ડ્રગ્સ એક જ, આલ્કોહોલ એક જ આપણું જીવનમાં મેટર કરે છે કે ભાઈ આપણે એનાથી હાઈફાઈ દેખાય છે? ના, આ દેખા દેખી, આ વૃત્તિ, આ પ્રક્રિયા જે છે એ આખી એ આપણને ક્યાંક ને ક્યાંક ગેરમાર્ગે દોરી જાય છે. તો એક વ્યક્તિ લત કરે છે અને એક વ્યક્તિ જે છે ડ્રગ્સ નું સેવન કરે છે તો બીજી વ્યક્તિને એવું થાય છે કે ભાઈ હું શા માટે ન કરું, એ કરી શકે છે તો હું કેમ નથી કરી શકતી. તો ક્યાંક ને ક્યાંક આપણામાં જે આંધળું અનુકરણ જે છે કે ભાઈ એકને જોઈને બીજાનું શીખવું, અનુકરણથી શીખવું એ બાબત સારી છે, પરંતુ સારી બાબત શીખવા માટે અનુકરણ જે છે એ આપણે યોગ્ય રસ્તે જો લઈએ તો એ અનુકરણનું શિક્ષણ જે છે સાર્થક ગણાય, પરંતુ આ અનુકરણ જે છે એ આંધળું અનુકરણ છે. અને આ જ આંધળા અનુકરણની કારણે એ કોઈ પણ વ્યક્તિ જે છે, એ સ્ત્રીઓ હોય, પુરુષો હોય, કે છોકરાઓ હોય, કે છોકરીઓ હોય, કે યુવક યુવતી હોય, એ કોઈ પણ વ્યક્તિ એ આ ડ્રગ્સના રવાડે જે છે એ ચડી જતી હોય છે. સાચી વાત છે, અને જો સમજાવવા જઈએ તો પછી એમ કે ભાઈ અમને નહીં સમજાવવાના, તમે અમને શું સમજાવો, અમને બધી જ ખબર પડે છે, એવી ક્યાંક અત્યારે બાબત પણ સામે આવતી હોય છે. કશિશ, આપને પણ પ્રશ્ન કે જ્યારે ડ્રગ્સના લઈને, મેં હમણાં જ કહ્યું કે આપણે 2 દિવસ પહેલાં ચર્ચા કરી હતી કે યુથમાં અત્યારે તો જે આ ડ્રગ્સની જે સંખ્યા વધી રહી છે તેની ઉપર, ગુજરાતમાં ડ્રગ્સ આવ્યું છે તેની ઉપર, પણ હવે તો આ મહિલાઓની બાબત સામે આવી છે. આપ તેને પણ કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે મહિલાઓની જે સંખ્યામાં અત્યારે તો વધારો થયો છે, ક્યાંક ડ્રગ્સ કેરિયર તરીકે અત્યારે તો તેઓ જોવા મળી રહ્યા છે, આપ તેને પણ કઈ રીતે જોશો? ડ્રગ્સ કેરિયર તરીકે, જેમ કે ડિમ્પલ બેને કીધું, એક તો એ વસ્તુ છે કે પૈસો કઈ રીતે બનાવાય છે, અને બીજી વસ્તુ હું એમ પણ કહીશ કે જ્યારે મહિલાઓની બાબત આવે છે ત્યારે ઘણા બધા ડ્રગ પેડલર્સ એવું વિચારતા હોય છે કે જેટલા મહિલાઓને આપણે બિઝનેસમાં લેશું એટલું આપણા ઉપર શક ઓછું થશે. આજે અગર તમે અહીંયા ઉભા હો તો તમે એક મહિલા ઉપર ઓછો શક કરશો કે આ ડ્રગ્સ લેતી હશે કે આ ડ્રગ્સ વેચતી હશે. એ લોકોના ધંધામાં ફાયદો પણ કરે છે ક્યાંક ને ક્યાંક. એ કારણ બાબતે પણ ઘણા બધા લોકો મહિલાઓને ડ્રગ પેડલર્સ બનાવે છે, કારણ કે એ લોકો પકડાય નહીં. બિલકુલ, અને સાથે સવાલ પણ અત્યારે થતો હોય છે કે જ્યારે મહિલાઓની સંખ્યા અત્યારે તો જે વધતી હોય છે, હવે તેને કેવી રીતે રોકવી? કૃણાલભાઈ, તમે તો અત્યાર સુધી ઘણા બધા અવેરનેસના જે કાર્યક્રમો અલગ અલગ કોલેજ હોય કે પછી અલગ અલગ જે સંસ્થાઓમાં તમે કર્યા હશે, પણ આ તો આપણે અત્યાર સુધી ક્યાંક પુરુષને લઈને ઘણી બધી ચર્ચા કરી છે કે અત્યારે તો જે ઘણા જે યુથ છે એ અત્યારે ડ્રગ્સના બંધાણી થઈ ગયા છે એન્ડ ઓલ, પણ હવે તો આ મહિલાઓની સંખ્યામાં વધારો થયો છે, આપ તેને કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે ચલો આ તો ડ્રગ્સની બાબત સામે આવતી હોય છે, અત્યારે જે સ્મોકિંગની વાત કરે, જે પેલું કેન બોક્સ ઉપર લખવામાં આવતું જ હોય છે કે સ્મોકિંગ ઇઝ ઇન્જુરિયસ ટુ હેલ્થ, પણ અત્યારે જ્યારે મહિલાઓની વાત કરીએ એ પણ અત્યારે તો એમ કહેવાય ને કે એક બોક્સ તો ક્યાંય પતી જતું હોય ને ક્યાંય આપણને દેખાતું પણ નથી, એટલે કે અત્યારે આ જે પ્રમાણે અત્યારે મહિલાઓમાં જે ડ્રગ્સના દૂષણમાં વધારો થયો છે, આપ તેને કઈ રીતે જોઈ રહ્યા છો? ભાઈ આગલી ડિબેટમાં પણ મેં એક વાર કીધું તું, આજે પણ કહું છું કે હવે તો ડ્રગ્સમાં અને નશામાં પણ જેન્ડર ઇક્વાલિટી આવી ગઈ છે, એટલે ગર્લ્સ આર નો લેસ ધેન બોયઝ. ઓફકોર્સ આપણે દેખી શકીએ છીએ 2018 નો સર્વે એમ કે છે કે ગુજરાતની જયારે વાત છે, મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ એ કીધું કે 17.35 લાખ જેટલા પુરુષો જે છે એ ડ્રગ્સના બંધાણી છે, અને 1.85 લાખ જેટલી સ્ત્રીઓ એટલે ફિમેલ્સ કે તો ગર્લ્સ એ ડ્રગ્સના બંધાણી છે. આ 2018 ની વાત છે. આજે આપણે ત્યાંથી 5 વર્ષ પછી અહીંયા બેસેલા છે 2023 ની અંદર. આજે મને નથી લાગતું કે હું જેટલી જેટલા કિસ્સા સાંભળું છું કાં તો કેટલા જેટલા પણ લોકોને મળું છું, આજે આ એક ઇક્વલ સ્ટેજ ઉપર આવી ગયું છે. આજે આ એક ફેશન સ્ટેટમેન્ટ બની ગયું છે બધાના જ માટે, અને એસ્પેશિયલી જ્યારે ગર્લ્સની વાત કરીએ ત્યારે સૌથી મોટો ઇશ્યુ જે કોલેજીસમાં અને યુથમાં મેં દેખેલો છે એ એક છે કે છોકરાઓ કરી શકે તો અમે છોકરીઓ કેમ ના કરી શકીએ.
એટલે આજે આજે દેખાદેખીમાં કે કેમ કે ભાઈ જે એક કોમ્પિટિશનના યુગમાં કે બધી જગ્યાએ જો આપણને હક મળતા હોય તો આપણે આ વસ્તુમાં પણ કેમ પાછા રહીએ. કારણ કે મોસ્ટલી કેવું થતું હોય કે જ્યારે એક કોલેજનું ગ્રુપ મળતું હોય કે તો મિત્રોનું ગ્રુપ બનતું હોય મળતું હોય તો આપણે દેખતા હોઈએ છીએ કે જનરલી જે છોકરાઓ હોય છે એ સિગરેટ ફૂંકતા હોય કા તો દારૂ લેતા હોય. એટલે એક છોકરી જ્યારે ના લેતી હોય ત્યારે એને તો તું તારો કરીને વાત કરે કરે કે તમારા બસની વાત નથી આ તો ભાઈ બધા શું કહેવાય કે સ્ટ્રોંગ લોકો કરેજિયસ લોકો લે. એટલે છોકરીઓને ઘણી બધી વખતે છે ને આ બધી વસ્તુઓ લાગી આવતી હોય છે અને એ લાગી આવતી વસ્તુના લીધે એ લોકો આ ડ્રગ્સને સેવન ફક્ત ને ફક્ત એ પ્રૂવ કરવા માટે કે અમે એક સિમિલારિટી અમે પણ ઇક્વલી તમારી સાથે શું કહેવાય કે આ વસ્તુ કરી શકીએ છીએ આ પ્રૂવ આ જસ્ટ એક પોઈન્ટ પ્રૂવ કરવા માટે ઘણી બધી વખતે થતું હોય છે. અને તમે જેમ કીધું પેડલિંગની વસ્તુ, પેડલર્સ સૌથી વધારે મહિલાઓ બનતી હોય છે એ વસ્તુ તદ્દન સાચી છે. કારણ કે છોકરીઓનો યુઝેજ આપણે દેખવા જઈએ કે ડ્રગ્સની આપ લે કરવા માટે, સેલિંગ કરવા માટે, એને વેચવા માટે કરવામાં આવે છે. કારણ કે આજકાલ જેમ ડિમ્પલ બેને પણ કીધું કે છોકરીઓ વોન્ટ્સ ટુ બી સેલ્ફ ઇન્ડિપેન્ડન્ટ, બરોબર છે કે સેલ્ફ ઇન્ડિપેન્ડન્ટ બનવું છે. અને આપણે આજે ઇન્સ્ટાગ્રામ ના યુગમાં રહી રહ્યા છે અને જે ડિજિટલ યુગમાં રહી રહ્યા છે એના લીધે આપણને પણ ખબર છે કે લાઇફસ્ટાઇલ નો જે ખર્ચો છે એ લાઇફસ્ટાઇલ નો ખર્ચો વધી ગયો છે, બરોબર છે. મોંઘા મોંઘા મોંઘી મોંઘી કપડાં લેવા જે પણ વસ્તુ હોય આ બધી વસ્તુના લીધે લાઇફસ્ટાઇલ નો ખર્ચો વધી ગયો. આ બધી વસ્તુઓને કે ઘરેથી પોકેટ મની ઓછી મળતી હોય આ બધી વસ્તુને સાથે પાર્ટીમાં જવું છે, સારા કપડાં પહેરવા છે, આ બધી વસ્તુઓનો ખર્ચો ઉપાડવો ક્યાંથી. અને આ જ એક પોઈન્ટ હોય છે કે જ્યાં જે પેડલર્સ તો નજર ગાડીને જ બેસેલા હોય છે કે ક્યારે અમને કોઈ આવું બકરું મળે અને અમે એને એને એઝ અ પેડલર બનાવી દઈએ કા તો બ્લેકમેલ કરીને એને કહીએ કે ભાઈ તું ડ્રગ્સ વેચ, અને ત્યારે જ આ જે લાઇફસ્ટાઇલના શું કહેવાય વસ્તુમાં પણ ઘણી બધી વખતે છોકરીઓ જે હોય છે એ આની અંદર ફસાઈ જાય છે. અને ત્રીજું કે જે રિલેશનશીપ્સ હોય છે, રિલેશનશીપ્સ ના ઇસ્યુઝ જે આવે છે એમાં આપણે બધા એમ કહે છે કે બોયઝ આર સ્ટ્રોંગ અને ગર્લ્સ આર થોડા વીક, એટલે થોડુંક મેન્ટલ હેલ્થ ના ઇસ્યુઝ વધારે હોય, કોપિંગ કેપેસિટી થોડીક ઓછી થઈ જાય, એટલે ત્યારે પણ ઘણી બધી વખતે કહેવાય કે ડ્રગ્સ ના રવાડે કાં તો સિગરેટ ના રવાડે કાં. અને કારણ કે એમાં સૌથી વધારે જે મિત્ર વર્તુળ હોય છે, મિત્ર વર્તુળ આપણને એમ જ સલાહ કે કોઈ પણ વસ્તુ થાય આપણને માર્ક્સ ઓછા આવે તોય સિગરેટ પીવાની, આપણને માર પડેલો હોય તોય સિગરેટ પીવાની, આપણું બ્રેકઅપ થયું હોય તોય સિગરેટ પીવાની, અને આપણને સાથે કંઈ પણ ખોટું થયું હોય તોય સિગરેટ પીવાની કાં તો સુટ્ટો મારવાનો. આ એક કોમન સ્ટેટમેન્ટ થઈ ગયું છે અને આને જે ફેન્ટેસાઇઝ કરવા કરી દેવામાં આવ્યું છે કે આ બધું નોર્મલ છે કે આ આપણે આપણી લાઇફસ્ટાઇલ આપણે ફેશન સ્ટેટમેન્ટ થઈ ગયું છે. આપણે જે સોસાયટીમાં મોડર્ન સોસાયટીમાં રહીએ છીએ એ મોડર્ન સોસાયટીમાં આ બહુ જ કોમન છે. આ ના લઈએ તો આપણે ખરાબ કહેવાઈએ, આ ના લઈએ તો આપણે બાયલા કહેવાઈએ, આ ના લઈએ તો આપણે માયકાંગલા કહેવાઈએ. કારણ કે આ બધી વસ્તુઓ લેવી એ આપણું એ કહે છે કે આપણું મેચ્યોરિટી લેવલ પ્રૂવ કરે છે કે આપણે હવે મોટા થઈ ગયા છે. અને બીજી વસ્તુ કે જે ઇન્ડિપેન્ડન્સ આપવા, નો ડાઉટ યુથ ને એસ્પેશિયલી ગર્લ્સ ને ઇન્ડિપેન્ડન્સ છેલ્લા થોડા આપણે વર્ષોમાં દેખે તો મળી છે. ઘરેથી એટલી બધી રોકટોક હજુ નથી થતી હવે, પણ એનો જે ખોટો પ્રયોગ કરવામાં આવ્યો છે એ, કારણ કે આપણે દેખ્યું કે અમદાવાદની આજુબાજુમાં પણ ઘણી બધી રેવ પાર્ટીઝ, નાઇટ પાર્ટીઝ, આ બધી નાઇટ પાર્ટીઝમાં સૌથી વધારે પ્રમાણે તમે દેખો તો 70% જેટલી ગર્લ્સ હોય છે. અને આ જ રેવ પાર્ટીઝમાં, આ જ બધી નાઇટ પાર્ટીઝમાં કુકીઝના સ્વરૂપમાં કાં તો કોઈ પણ જાતના બિસ્કિટ્સના સ્વરૂપમાં કાં તો કોઈ પણ જાતના મોકટેલના સ્વરૂપમાં ક્યાં કોઈકને ડ્રગ્સ આપી દેવામાં આવે છે એ વસ્તુ કોઈ સમજતું નથી. અને એના પછી આ ડ્રગ્સ આપવા પછી પણ આપણને ખબર છે કે જે અવસ્થા હોય છે એ પોતાના મેન્ટલ કોન્શિયસનેસમાં નથી હોતા, અને એના લીધે ક્યારેક ક્યારેક રેપ પણ થતા હોય છે, એમનું સેક્સ્યુઅલ એબ્યુઝ પણ થતું હોય છે. અને આ બધી વસ્તુઓ બહાર જઈને કહી નથી શકતા. આજે આપણો સોસાયટી કાં તો આપણો સમાજ હજુ એકલો પણ મોડર્ન નથી થઈ ગયો કે આ બધી વસ્તુ આપણે ખુલ્લે આમ કરીએ કે આપણા ઘરની અસ્મિતા, આપણા ઘરનું ગૌરવ બધું પાણીમાં જતું રહે. એટલે પછી આ વસ્તુને છુપાડવા માટે આ વસ્તુ ચાલતી રહે છે, ચાલતી રહે છે ને ચાલતી રહે છે, અને એ જે વિશેષ સર્કલ છે એમાંથી છોકરીઓ એસ્પેશિયલી બહાર નથી નીકળી શકતી. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને જ્યારે આપણે સમજાવવાની બાબત સામે આવતી હોય છે ત્યારે ચોક્કસથી તમે જે રીતે કહ્યું બહુ સાચી વાત છે કે ભાઈ અમને બધી જ ખબર પડે છે, તમે અમને ના શીખવાડશો, પણ અમે એટલા માટે શીખવાડી છે કારણ કે તમે પહેલાં તમારા મા બાપનું વિચારવું બહુ જરૂરી છે, સમાજનું વિચારવું બહુ જરૂરી છે. કારણ કે જો અત્યારે તમે કંઈક કરશો, જો કોઈ જગ્યાએ અત્યારે તો જે પ્રોબ્લેમ થયો, ઇવન અત્યારે તો જે એમ કહેવાય ને કે પકડાઈ ગયા, તો તમારા મા બાપનું શું સૌથી પહેલાં એ તો વિચારો. અને ત્યારબાદ અત્યારે એક બધા માટે લાગુ પડે છે, નોટ ઓન્લી ગર્લ્સ, બોયઝ એન્ડ ગર્લ્સ બધા માટે છે આ બાબત,
કે અત્યારે તમે ડ્રગ્સ લો છો, ઇવન તમે સ્મોકિંગ કરો છો, આ સ્મોકિંગ તો અમારા માટે બહુ સારું છે, અમારે શું અત્યારે હાલ તો જોઈએ, કેમ કે અમારે શું બહુ સ્ટ્રેસ લેવલ વધી જાય, અલા સ્ટ્રેસ લેવલ આમ ના વધે પણ સ્ટ્રેસ લેવલ એમ ઘટે પણ નહીં, કારણ કે અત્યારે હાલ સમજાવવું પણ બહુ અઘરું પડતું હોય છે. કશિશ, આપને એક પ્રશ્ન કે આપ પણ જે યુનિવર્સિટીઝ અને તેની સાથે અલગ અલગ જગ્યાએ તમે પણ તમારા ફ્રેન્ડ સર્કલ જોડે હશો, ક્યાંક અત્યારે એવા પણ વ્યક્તિઓ જે એમ કહેવાય ને કે જે હોય કે ના અત્યારે તો ડ્રગ્સની બાબત પણ અત્યારે બોલતા હોય અથવા તો સ્મોકિંગને લઈને અત્યારે, તો તમે ક્યારેક ફ્રેન્ડ્સ ઓર એલ્સ કોઈ બીજા કોઈ વ્યક્તિઓ તેને સમજાવવાનો પ્રયત્ન કરો, એમાંથી અત્યારે તો કેવા પ્રકારનો ફીડબેક આવતો હોય છે? મારું ફ્રેન્ડ સર્કલ છે પર્સનલી સ્મોકિંગમાં ઇન્વેસ્ટેડ નથી, પણ હું ઘણા એવા લોકો જોઉં છું કે યુનિવર્સિટીની બહાર જ જઈને સ્મોક કરી આવશે અને પછી અંદર આવીને કેઝ્યુઅલી પાછા બેસી જશે. તો અમે લોકો ઘણી વાર જતા હોઈએ અને અમારી વાત થતી હોય કે લોકો સ્મોક શું કામ કરે છે, મજા આવે, ટાઈમ પાસ થાય, ચા પીવા ગયા હતા, ચાની દુકાન પર સિગરેટ બી મળે તો પી લીધી, શું ફેર પડે છે, આ તો લાઈફસ્ટાઈલનો એક પાર્ટ છે. એ લોકોએ આ વસ્તુ બહુ નોર્મલાઇઝ કરી દીધી છે, હવે એ લોકો માટે આ એક પ્રોબ્લેમ રહી જ નથી. જેમ કે આપણે પહેલાની પોડકાસ્ટમાં બી વાત કરી હતી કે સોફ્ટ ડ્રગ્સ તો ઠીક છે, હવે હાર્ડ ડ્રગ્સ બી નોર્મલ જ થઈ ગયા છે. તમે કોઈને પૂછો કે તમે ડ્રગ્સ કરો છો, કે તમે દારૂ પીવો છો, કે તમે સિગરેટ પીવો છો, એ લોકો માટે એક લાઈફસ્ટાઈલનો પાર્ટ છે. ફ્રેન્ડ્સ મળતા હોય છે તો આજે અમે દારૂ મંગાવી લઈએ, કે અમે લોકો આજે પાર્ટીમાં જઈએ છીએ તો આપણે ડ્રગ્સ કરશું. ડ્રગ્સમાં ગાંજા કે એવું કઈ તો હવે આવતું બી નથી, આપણે કોકેન અને એવા બધા હાર્ડ ડ્રગ્સ ની વાત કરીએ છીએ. અને આ લોકો પૈસા વાળા છે, આ લોકો એ વસ્તુ અફોર્ડ કરી શકે છે અને કોન્ટેક્ટ છે. આજે નાના નાના છોકરાઓના બી, આપણે હજી યુનિવર્સિટીમાં છીએ, મેં આનાથી નાના લોકો જોયેલા છે જે આ બધી વસ્તુઓ વેચે છે, ગાંજા વેચે છે, વેપ્સ વેચે છે, કારણ કે એ લોકોને એ વસ્તુથી પૈસા મળે છે અને એ વસ્તુ પાછી એ લોકો ઇન્વેસ્ટ કરે છે ડ્રગ લેવામાં. પોતે લે છે અને બીજાને બી એન્કરેજ કરે છે કે કઈ નહીં થાય, એક વાર એક હાઈ મળશે, એક એડ્રેનાલિન રશ મળશે અને એક બાબત હું આપને રોકવા માંગુ છું, એક બાબત બહુ જ સાચી છે, કદાચ તમે પણ સાંભળી હશે, કૃણાલભાઈ પણ સાંભળી હશે અને ડિમ્પલબેને પણ સાંભળી હશે કે યાર હવે તું યુવાન થયો, આ બધું કરવું જોઈએ, આ બધા કર્યા વગર અત્યારે તો કોલેજમાં મજા ના આવે, એવી બાબત સામે આવતી હોય છે, એને પણ આપ કઈ રીતે જુઓ છો કશિશ? એ બાબત લોકોને શું કામ મજા દે છે, કારણ કે મગજમાં એક એડ્રેનાલિન રશ મળે. તમે આજે ડ્રગ્સ જો છો, તમે આજે સિગરેટ પીવો છો, એનાથી તમારી બોડીને એકદમ એક હેપી હાઈ મળે અને પછી એ ધીરે 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 નોર્મલ થઈ જાય. જેમ જેમ તમે સિગરેટ લેતા જાઓ, ડ્રગ લેતા જાઓ, એનાથી એ હાઈ ઓછી થતી જાય વિથ પર યુઝ. એટલે એ લોકો વધારે હાર્ડ ડ્રગ ઉપર શિફ્ટ કરે, સ્ટાર્ટિંગ ફ્રોમ સિગરેટ, ગાંજા, કોકેન. જેમ 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 જેટલું એ લોકોને હાઈ રહેવું હોય એટલા વધારે ડ્રગ્સ એ લોકોને કરવા પડે અને એના ઇલ ઇફેક્ટ જે છે બોડી ઉપર, જેમ કે બહુ જ ઓવર સ્માર્ટ જે આપણે લોકો કહીએ, અમને ના શીખવાડો, અમને બધી જ ખબર પડે છે. બિલકુલ 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 સાચી વાત છે. એટલે એમ કહેવાય ને કે ના અમને ના શીખવાડો, ના ના હવે નહીં, હવે શીખવાડવાનો ક્યાંક અત્યારે તો જવાનો ક્યાંક ગુજરાત પોલીસનો દવા આપવો પડશે એવું લાગી રહ્યું છે. ડિમ્પલબેન, એક બાબત આપને કે જ્યારે તમે તો અત્યારે હાલ મનોચિકિત્સક વિભાગમાં છો, તમારી જોડે આવી ઘણી બધી અત્યારે તો તમે રિસર્ચ પણ કર્યા હશે, અત્યારે આ મહિલાઓની બાબત જે સામે આવે છે, ગર્લ્સ, મેં જે રીતે મેં શરૂઆતમાં કહ્યું કે આ તો આપણે ડ્રગ્સની બાબત પર ચર્ચા કરીએ છીએ પણ અત્યારે સિગરેટ પણ ક્યાં ગર્લ્સમાં કોમન થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે, હવે આ બધામાં મહિલાઓને હવે રોકવી કેવી રીતે? વાત સાચી છે, મહિલાઓને રોકવી જોઈએ, પરંતુ હું વાત કરું ને ત્યાં સુધી હવે આ બધો શોખ બનતો જાય છે અને શોખ એટલા માટે બને છે કે જે દેખાદેખીનો ભાવ છે, પરંતુ આ વસ્તુ રોકી શકાય એમ છે. આ વસ્તુ, આ નિર્ણય એ દરેક વ્યક્તિએ, દરેક સ્ત્રીએ સમજવાની જરૂર છે અને આમાં તો ખાસ કરીને કોઈ સારા કાઉન્સેલરની મદદ લેવી જોઈએ, કોઈ સારા એવા તબીબી ડોક્ટરની પણ મદદ લેવી જોઈએ. આમાં ફેમિલીને પણ આપણે એક ઇન્વોલ્વ કરીએ કે જેથી કરી આ જે લત પડી ગઈ છે, કેમ કે એનું ક્યાંક ને ક્યાંક કારણ જે છે એ ફેમિલી પણ હોય છે, કેમ કે અમુક સમય એ ફેમિલી સાથે વિતાવવો પડતો હોય છે, ક્યાંક માતા પિતાના પ્રેમનો અભાવ હોય છે, તો આવા કેટલા બધા કારણો જે છે એ એકત્રિત થઈ આવે. આ કારણોને જો આપણે દૂર કરી શકીએ તો આપણે મહિલાઓમાં આ જે ડ્રગ્સની લત જે છે એને આપણે દૂર કરી શકીએ. પરંતુ આજકાલની મહિલાઓમાં અથવા કોઈ પણ વ્યક્તિમાં ડ્રગ્સ એ એક પ્રકારનો શોખ બનતો જાય છે,
કે ભાઈ અમે નહીં લઈએ તો અમે કેવા દેખાશું, પણ આજે કેવા દેખાશું એ વસ્તુ, એ બાબત, એ તમારી કોઈ પર્સનાલિટી ઉપર ડિપેન્ડ નથી કરતી, તો એ તમારા વિચાર, તમારી વાણી, તમારા વર્તન ઉપર ડિપેન્ડ કરે છે. તો એની માટે કેટલાક એવા જાગૃતિ કેમ્પ જે છે એ કરવા જોઈએ. કેટલાક એક્ટનો આપણો જે કાયદો છે, આપણા કાયદામાં પણ છે જ, પરંતુ એનો અમલવારી જે છે એ થતી નથી, તો એની માટેના પણ કોઈક એવા યોગ્ય પગલા જે છે એ લેવા જોઈએ. અને ખાસ કરીને આમાં તો કોઈને સુધારવા કરતા ક્યારેક તો આપણે જાતે સુધરી જવું એ પણ બેટર હોય છે. એટલે આમાં તો હું તો સંદેશ એ જ આપું છું કે ભાઈ, જો આજનો દરેક નાગરિક, દરેક સ્ત્રી એ પોતાની જાતને સમજશે, પોતાનામાં ઇન્વોલ્વ રહેશે, પોતાની જાતનું મહત્વ સમજશે, તો આપોઆપ આવા કોઈ પણ પ્રકારના નશા હોય તો એનાથી દૂર જે છે એ થઈ શકે છે. કશું જ આ દુનિયામાં અશક્ય નથી. અગર જો શક્ય હોય તો ઘણું બધું શક્ય બની શકે છે. જે પેલા શરૂઆતમાં મેં કહ્યું, પછી કૃણાલભાઈએ પણ કહ્યું કે અત્યારે ક્યાંક શીખવાડવા જઈએ અથવા તો સમજાવવા જઈએ તો ત્યારે એમ કહેતા હોય છે કે ના ભાઈ, અમને ના શીખવાડશો. તો અત્યારે એટલે હવે ક્યાંક એવું લાગી રહ્યું છે કે અત્યારે જે કહેવાય કે પેરેન્ટિંગને જ અત્યારે તો વધુ પડતું મહત્ત્વ આપવું જોઈએ આમાં. કારણ કે જો મા બાપ સમજાવશે તો ક્યાંક અત્યારે તો સમજી શકશે. કારણ કે અત્યાર સુધી આપણે એક વસ્તુ જોઈ છે કે પેલું કહેવાય ને કે ક્યાંક મા બાપ સમજાવે એના કરતાં ફ્રેન્ડ્સ ક્યાંક સમજાવે તો ફટાફટ છે ને વ્યક્તિ સમજતો હોય છે. મા બાપમાં ક્યાંક એમને એમ લાગતું હોય છે કે ના, આ તો પેલું કહેવાય ને ભાષણ આપે છે અથવા શિખામણ આપે છે. પણ ફ્રેન્ડ્સ અત્યારે તો શીખવાડતા હોય તો પણ અત્યારે તો એમને પણ ગાળ દઈને બંધ કરી દેતા હોય છે, ના ભાઈ અત્યારે આ પ્રકારની જે ચર્ચા નહીં કરવાની. યજ્ઞભાઈ, હું એક હજી વસ્તુ આમાં કહેવા માંગીશ કે આપણે પૂછી રહ્યા છે કે સ્ત્રીઓને કઈ રીતે કરાવવાનું, એ લોકોને એ શીખવાડવાની જરૂર છે કે બંધ શું કામ કરવું જોઈએ. આજે સ્ત્રીઓની આપણે અહીંયા બેસીને વાત કરી રહ્યા છીએ, ભલે યુથમાં ઇન જનરલ પ્રોબ્લેમ છે ડ્રગની, સ્ત્રીઓની પ્રોબ્લેમ જે છે વધારે ગંભીર શું કામ છે, કારણ કે એ લોકો બાયોલોજીકલી બહુ અલગ છે. આજે એ લોકોના હોર્મોન્સ જે છે એ બહુ અલગ છે, એ લોકોની જે બોડી એ ડ્રગને રિએક્ટ કરે છે એ બહુ અલગ છે. એ પર મંથ એ લોકોના જે પીરિયડ છે એના પ્રોબ્લેમ છે, પીસીઓડીઝ ને બધા જે પ્રોબ્લેમ છે એ લોકોને બૂસ્ટ કરે છે. આગળ જઈને એવી સ્ત્રીઓ જે યુવતીઓ થઈને બી ડ્રગ્સ લેતી હોય છે, ઘણી એવી સ્ત્રીઓ મેં વાંચી છે જે પોતાની પ્રેગ્નન્સીમાં ડ્રગ્સ લઈ રહી હતી ને એમના જે ઇલ ઇફેક્ટ છે, જે એમના નેગેટિવ ઇફેક્ટ છે ડ્રગ્સના, એ લોકોના બાળકો પર પડી રહ્યા છે. એમનું બાળક જે છે એ સ્થિર નથી હોતું મગજથી, કોઈક વાર અપાહિજ હોય છે, અને ડ્રગ્સ એના ઉપર નેગેટિવ ઇફેક્ટ કરી રહ્યું છે. કારણ કે તમારી બોડીથી તમારા છોકરાની બોડીમાં જાય છે. તો ક્યાંય જે લોકોને એ સમજાવવાની જરૂર છે કે આપણે સ્ત્રીઓ ઉપર વધારે ધ્યાન શું કામ દઈ રહ્યા છે કે એ લોકોમાં ડ્રગ્સનો વધારે કઈ રીતે પેઢીઓને અફેક્ટ કરી શકે છે. હું એક વાત એડ કરું કે માત્ર એક જ વાક્ય જે છે ને એ સમજાવવાની જરૂર છે. નો ડાઉટ કે ભાઈ આપણે એવું કહીએ છીએ કે ભાઈ છોકરા છોકરી એક સમાન, પરંતુ કુદરતે જે જાતિગત ડિફરન્સીસ આપેલો છે, જો કોઈ પણ સ્ત્રી કોઈ પણ પુરુષે સમજી જાય તો પછી આ કોઈ પણ પ્રકારની લત જે છે એ કોઈ માણસને વળગી રહેતી નથી. હંમેશા લત એ માણસને નથી વળગી રહેતી, માણસ જે છે એ કોઈ લતને વળગી રહે છે. કૃણાલભાઈ, એક બાબત આમાં એ પણ જોવા મળતી હોય છે, ચલો આપણે અત્યારે તો ડ્રગ્સના બંધારણને આપણે કઈ રીતે અત્યારે તો બહાર લાવવા તેની ઉપર તો ચર્ચા કરી, પણ હવે મુખ્ય વસ્તુ એક જ કે કાયદો અને વ્યવસ્થા જો અત્યારે એમ કહેવાય ને કે વધુ થોડી હજુ મજબૂત બનાવવામાં આવે. જે રીતે કહ્યું કે ના, અત્યારે તો પાર્ટીસને એ બધા જે કલ્ચર જોવા મળી રહ્યા છે. હમણાં બે દિવસ પહેલાં મેં જે ડ્રગ્સ ઉપર ચર્ચા કરી હતી ત્યારે કશિશને કદાચ યાદ હશે, મેં નવરાત્રિનો પણ મેં અત્યારે ઉદાહરણ આપ્યું હતું કે નવરાત્રિ નજીક આવી રહી છે, તેમાં પણ ક્યાંક અત્યારે તો એમ કહેવાય ને કે ડ્રગ્સ લઈને ઘણા બધા જે ગરબા ગાતા પણ નજરે પડતા હોય છે. એટલે કે અત્યારે જો કાયદો અને વ્યવસ્થા થોડીક સુધારી દેવામાં આવે અથવા તો તેની ઉપર થોડુંક વધારે જે એમ કહેવાય ને કે ભાર મૂકવામાં આવે તો આખી આખી જે પરિસ્થિતિ છે તેને પણ અત્યારે રોકી શકાય છે. શું લાગી રહ્યું છે આપને? ચોક્કસપણે દેવો યજ્ઞભાઈ, આપણા ત્યાં ઓફકોર્સ પોલીસને સલામ કે આટલું બધું ડ્રગ્સ પકડી રહ્યા છે અને છેલ્લા 3-1 વર્ષથી એક્ટિવલી અને રિગ્રેસલી કામ કરી રહ્યા છે. પણ આપણા ત્યાં એક એ પણ પ્રોબ્લેમ છે કે પોલ્યુશન દીઠ, પોપ્યુલેશન દીઠ, 1 લાખ પોપ્યુલેશન દીઠ આપણી પાસે 170 જેટલા પોલીસ કર્મીઓ છે. એમાં આપણે બંદોબસ્ત ડ્યુટી લઈ લો કાં તો બીજી કોઈ VIP મુવમેન્ટ લઈ લો, આ બધામાં ઘણા બધી વસ્તુમાં સંકળાયેલા હોય છે પોલીસો.
એક વસ્તુ હું જે માનું છું કે લોકો હજુએ આ વસ્તુને ડરે છે લોકોની સામે લાવતા. લોકોને હજુ એક પરસેપ્શન છે કે આ બધી વસ્તુમાં પડવા જેવું નથી, કારણ કે આ તો અમુક લોકો જ લઈ રહ્યા છે, પણ લોકોને એ નથી ખબર કે આ અમુક લોકો એ સમાજનો સૌથી મોટો વર્ગ બની ગયા છે હવે. એટલે એક સિટીઝન સેન્ટ્રિક મુવમેન્ટ, જ્યાં સુધી આપણે એક માસ મુવમેન્ટ ઉભી નહીં કરીએ, જ્યાં સુધી કે દરેકે દરેક વ્યક્તિ, દરેકે દરેક સિટીઝન એની આજુબાજુ થતા દરેકે દરેક ડ્રગ્સના કારોબારને રિપોર્ટ નહીં કરે, ભલે પછી એ સોશિયલ મીડિયાના માધ્યમથી હોય કે પોલીસમાં ફરિયાદના માધ્યમથી હોય, ત્યાં સુધી આ પોસિબલ નહીં બને. કારણ કે અને બીજું કે એનડીપીએસ એક્ટ જે છે એ એનડીપીએસ એક્ટ બહુ જ રિગ્રસ છે. આપણે હવે પ્રોહિબિશનના રૂલને જે આપણે હટાવીને હવે એનડીપીએસ એક્ટની અંદર સૌથી વધારેમાં વધારે કાર્યવાહી કરવી જોઈએ, કારણ કે એની અંદર તમારે વિધાઉટ એની વોરંટ, વિધાઉટ એની કોઈ પણ અરેસ્ટ વોરંટ તમે અરેસ્ટ કરી શકો છો અને અને તમે એની છાનબીન પણ કરી શકો છો, અને એ નોન બેલેબલ ઓફેન્સ છે. એટલે જ્યાં સુધી આ જે લોકો છે એમનામાં ડર પેદા નહીં થાય, હું ચોક્કસ માનું છું કે આ ડર પેદા કરવાનો જે આખો કહેવાય કે મોમેન્ટમ છે, પોલીસે ઊભું કરવું જોઈએ. કૃણાલભાઈ, જે તમે તમે પણ જોયું હશે, ડિમ્પલ બેને પણ જોયું હશે, અને કશિશે પણ જોયું હશે, જે કોરોનામાં જે પ્રકારની એમ કહેવાય ને કે જે કાર્યવાહી જોવા મળતી હતી, જો કોઈ વ્યક્તિ બહાર આવે તો તેરાલ જે એમ કહેવાય કે તેને પોલીસ દ્વારા જે દંડિત કરવામાં આવતો હતો, એ તમામ પ્રકારની જે પરિસ્થિતિ જો આમાં લાવવામાં આવે ને તો ચોક્કસ તેરાલ યુથ જે અત્યારે રસ્તા ઉપર જઈ રહ્યું છે તેને પણ રોકી શકાય છે. શું લાગી રહ્યું છે? હું ચોક્કસ માનું છું કે આના માટે પોલીસે વધારે પ્રોએક્ટિવ થઈને કામ કરવું પડશે, કારણ કે આપણા ત્યાં ના એટલી હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે કે કાલે ઉઠીને કોવિડ જેટલું જે આઉટબ્રેક થયું તેવું કાલે ઉઠીને જો ડ્રગ્સનું આઉટબ્રેક થાય તો આપણી પાસે એવી કોઈ પણ હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ફેસિલિટીઝ નથી કે એને કોપઅપ કરી શકશે. અને હું આ બહુ જ સમજી વિચારીને બોલી રહ્યો છું. એકલા માટે જે જે પણ આ કોલેજીસ, યુનિવર્સિટીઝ અને એસ્પેશિયલી સ્કૂલથી જે કોલેજ તરફનું જે ટ્રાન્ઝિશન છે, આને મદ્દેનજર રાખીને જે કોલેજના યુવાનો ફર્સ્ટ યરના એસ્પેશિયલી જે સ્ટુડન્ટ્સ છે એમને જો સમજાવવામાં આવે, કારણ કે એ સૌથી મોટો વર્ગ એ જ છે કે જે સ્પ્રિંગ આપણે દબાઈ લ્યો અને ઉછળે, બરોબર છે, એ વર્ગ સૌથી વધારે સ્કૂલથી કોલેજ જવા વાળો હોય છે. એટલે એને સમજાવવામાં આવે, અવેરનેસ એક્ટિવિટીઝ, મીડિયા ઇન્ટરેક્શન જે આપણે આવા કરી રહ્યા છે, પણ સાથે સાથે હું એમ માનું છું કે બીજા 10, 12, 15, 20 કેસો રોજે થવા જોઈએ, કારણ કે એ જે લોકોમાં જે ડર છે ત્યારે પેદા થશે કે ધીસ ઇઝ નોટ આ કોઈ રમત નથી કે જેની અંદર આપણે જઈ રહ્યા છે. આ એક સિરિયસ કન્સર્ન છે આપણા બધા જ લોકો માટે, આપણા સમાજ માટે અને આપણે આવનારી પેઢી માટે. અને પોલીસની સાથે સાથે બીજી એન્ફોર્સમેન્ટ એજન્સીઝ તો કામ કરી રહી છે, પણ સિટીઝન સેન્ટ્રિક વર્ક પણ થવું જોઈએ જે આપણે, કારણ કે આપણા ત્યાં એવું દેખાવા માંડે કે ભાઈ આ મારો ભાઈબંધ છે એટલે મારે ના કહેવું જોઈએ પોલીસને, પણ જો એ ભાઈબંધ તમારા જેવા બીજા હજારો ભાઈબંધોને બગાડશે ત્યારે તમે પણ ક્યારેક ને ક્યારેક એની અંદર સપડાઈ જશો, તમને ત્યારે એક રિગ્રેટ થશે કે કાશ એ વખતે એને રોકી લીધો તો બીજા 10 જણા બચી ગયા હોત. એટલે આ જે એટીટ્યુડ સાથે આપણે આગળ વધવાનું છે. બિલકુલ. એક બાજુ જે રીતે ડ્રગ્સના દૂષણમાં ક્યાંક સતત વધારો થઈ રહ્યો છે તેને રોકવું ઘણું જરૂરી છે, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને લઈને પણ સવાલ થતો હોય છે, હવે તેમાં ક્યારે યોગ્ય રીતે અમલીકરણ કરવામાં આવશે તે તો આવનારો સમય જ બતાવશે. તેની સાથે ડિમ્પલબેન કશિશ અને કૃણાલભાઈ આપ ત્રણના આભાર, અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજના ઝીરો અવર કાર્યક્રમ જ આપશો. નમસ્કાર.